મિત્રો એમ કહેવાય કે અહીંથી જલેબી અને ગાંઠિયા ગરમા ગરમ એમ કહેવાય. હજી પરિક્રમા ચાલુ થઈ ને ત્યાં અહીંથી અંક્ષેત્ર ચાલુ થઈ ગયા છે. અને એ દાદા એમ કહેવાય કે સરસ મજાની જલેબી બનાવશે. જલેબી પાડવાની રીત જુઓ તમે ખાલી. તો હજુ સ્ટાર્ટિંગ થઈ ગયું છે પહેલા દિવસેથી ને એમ કહેવાય કે આ માસી શા બનાવી રહી. હેલો મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે એમ કહેવાય કે દશમને દિવસે પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. તો આપણે પૂરેપૂરી પરિક્રમા જોવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને કમેન્ટમાં જય ગિરનારી રક્તવાનું ભૂલશો નહીં. તો મારું નામ છે રાકેશ અને તમે જોઈ રહ્યા છો રાકેશ ગુજરિયા બ્લોગ. તમામ લોકોનું સ્વાગત છે લીલી ભરકમમાં. તો આપણે 2023ની લીલી ભરકમ જોવાના છીએ. તો બન્યા રહેજો, સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધા સ્થળ દેખાડી. તો હાલો હવે આગળ જઈએ. આ છે પ્રવેશ દ્વાર. તો આ મિત્રો તમને દેખાય છે એમ કહેવાય કે પ્રવેશ દ્વાર છે પરિક્રમાનો. અહીંયાથી પ્રવેશ દ્વાર શરૂ થઈ જાય છે. મિત્રો પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને જેમ જેમ એમ કહેવાય કે પેલો પડાવ આવશે ઝીણા ભવાની મઢી, ત્યારબાદ આવશે માળવેલા સરખડિયા હનુમાન અને પછી બોરદેવી, ત્યાંથી તમે જઈ શકો ગોરિયા ગાળાઈએ અને ખોડિયાલમાંના ધરાઈએ. તો એટલા રૂટ છે લીલી પરકમના. તો બન્યા રહેજો, બધી સંપૂર્ણ માહિતી તમને દેવાની છે. મફત કપડાની થેલીઓ આપવામાં આવે છે. જંગલ વિસ્તારમાં જો પ્લાસ્ટિક પકડાશે તો 25,000 નો દંડ થશે. પ્લાસ્ટિકના જય ગિરનારે. હજી પરિક્રમા ચાલુ થઈ કેમ ધીમો અવાજ આવે છે? જય ગિરનારે, જય ગિરનારે. પ્લાસ્ટિકના બદલામાં મફત કપડાની થેલીઓ આપવામાં આવે છે, લેતા જાઓ. પ્લાસ્ટિકના બદલામાં મફત કપડાની થેલી આપવામાં આવે છે, લેતા જાઓ. જંગલ વિસ્તારમાં જો પ્લાસ્ટિક તો મિત્રો પ્લાસ્ટિક આયા કાઢીને એમ કહેવાય કે આયા આવી કાપડની થેલીઓ આપે છે. જુઓ લેતા જાઓ, પ્લાસ્ટિકના બદલામાં મફત કપડાની થેલી લેતા જાઓ. અહીંયા પ્રકૃતિ મિત્ર સંસ્થા દ્વારા પ્લાસ્ટિકના બદલામાં મફત કપડાની થેલી આપવામાં આવે છે. જય ગિરનારી. મિત્રો એમ કહેવાય આવતા વર્ષે જે લીલી પરકમ યોજાઈ હતી ને એમાં પણ નીકળ્યા હતા પરિક્રમામાંથી. તો અત્યારે 12 થેલીઓ આપે છે કે ભાઈ પ્લાસ્ટિક હોય એ કાઢતા જાઓ ને બીજી થેલીઓ અહીંથી ફ્રીમાં લેતા જાઓ. તો બધા કાળજી રાખજો જેથી કરીને
वन प्राणी ने कोई तकलीफ न थाय तो एवं खास काळजी राखजो। कारण के ढेगलो मारी पासे तमे जोवो छो ने ए कागळ नो ढेगलो छे पूरेपूरो। शरूआत में एटला कागल निकल्या छे तो विचार करो परिक्रमा पूरी थई तो केटला कागल निकले। अजय मित्र एम कहे परिक्रमा चालू थई त्या आथी एम कहे के अन्न क्षेत्र चालू थई गया छे तो आया जलेबी ने गांठिया ना खवर में नास्तो करावे छे तो आपणे जोई केवी रीते सेवा बजावी रह्या छे। મિત્રો એમ કહેવાય કે અહીંથી જલેબી અને ગાંઠિયા ગરમા ગરમ એમ કહેવાય છે પરિક્રમા ચાલુ થઈ ને ત્યાં જ અહીંથી અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયા છે। ગાંઠિયા છે ને જલેબી ને મરચા અને એ દાદા એમ કહેવાય કે સરસ મજાની જલેબી બનાવશે, જલેબી પાડવાની રીત જુઓ તમે ખાલી। આ સાહણીમાં નાખી છે, અહીંથી તળાઈ જાય એટલે સાહણીમાં નાખવાની। તો આવી રીતની જલેબી બને છે। ના એમ કહે કે મશીને ગાંઠિયા નીકળે છે, જુઓ કેવી રીતે નીકળે। તો આવી રીતના ગાંઠિયા પાડવામાં આવે છે। ગરમા ગરમ જ દેવાના, જોઈ શકો છો આ વળી શોકી વહી ગઈ છે, ત્યારબાદ અહીંયા શોકી તૈયાર થઈ જાય। તો મિત્રો જુઓ, જે એમ કહેવાય કે જે ગઠિયા આપણા જે પરિક્રમા કરતા હોય છે ને એ આવી રીતે એમ કહેવાય સામાન બધો સાથે લાવે અને રાંધે। તમે અહીંયા લીલી પરકમ કરો તો હાથે રાંધવાનું કે હાથે રાંધવાનું? 3 દિવસ એમ કહેવાય કે ભોજન કરવાનું, વન ભોજન એ 3.5 દિવસનું આ મહત્ત્વ હોય છે। તો દાદા પણ આવેલા છે, ત્યારબાદ આવી રીતના પરિક્રમામાં એમ કહેવાય કે મજા હોય તો દાદા એમ કહેવાય કે અત્યારમાં દાદા હું નાસ્તો હાલે છે, ભાઈ થેપલા ખાય છે, જમાવટ છે, લીલી પરકમ ગાંઠિયા છે, ચા છે, તો અત્યારે ચા બનાવીને એમ કહે જમાવટ છે પેલા દિવસે થી ને દિવસે। તો આ છે પરિક્રમાનો સ્ટોક એમ કહેવાય કે અહીંયા 3-4 દિવસ જે સેવા કરે એ બધો લોટ ને બધો અહીંયા સ્ટોક કરવામાં આવેલો છે। દાદા અંદર એન્ટર થાય તો વેલા બાપાની જગ્યાએ, વેલા બાપાની જગ્યાએ અને રાત્રિ રોકાણ પછી તમે અંદર જ કરતા છો? ત્યાં ત્યાં કેટલા દિવસ અંદર રોકાવ? એક દિવસ રોકાવ, કાલે સાંજે ઉતરી જઈશ, કાલે તો એક દિવસમાં ફરી। અને આમ ગણો તો પરિક્રમાનો મહત્વ 3 દિવસનું છે, આ 3 દિવસનું છે, એટલે 11 થી કાયદેસર શરૂ થાય, 11 ના દિવસે હોય તો એનો 11 વાગે ભારતી બાપુ દરવાજાનો પરિક્રમામાં માર્ગના ખુલ્લો આજે લગભગ 2-3 લાખ માણસો તો પરિક્રમા થઈ ગયું છે, ખોલ્યો છે સવારે વહેલા, ખોલવામાં આવ્યો તો 4 વાગે 2-3 લાખ માણસો અંદર એન્ટર થઈ ગયું છે। તો એમ કહે કે મિત્રો પરિક્રમાનો પહેલો દોર ચાલુ થઈ ગયો છે, આજથી 10મના દિવસેથી 4 વાગે ગેટ ખોલી નાખ્યો હતો। તો આગળના વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયાને લાઈક ન કરી હોય તો કરી દેજો, ફ્રીમાં છે। તો
તો એક ભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે, તો તમે ક્યાંથી આવો છો? અમે ગીર સોમનાથ થી આવીએ છીએ. તો સોમનાથ ના છે, મહાદેવ ના ગામ ના છે, ફર્સ્ટ જ્યોતિર્લિંગ એમ કહેવાય ને કે તો આપણી સોમનાથ ની છે પહેલી જ્યોતિર્લિંગ. તો સોમનાથ થી ભાઈ પધારી રહ્યા છે ને, કેટલી લીલી પરકમ કરી છે તમે? અમે 6-7 લીલી પરિક્રમા કરી છે. ખેડૂત છે અમે ભાઈ, ભાઈ કામ કરીએ છીએ. પરિક્રમાના વર્ષ નવા વર્ષ પ્રમાણે અમારું ખેતીનું કામ વહેલું થઈ જતા અમે પરિક્રમા વહેલી કરવા માટે અત્યારે આવી ગયા છીએ. અને ખૂબ આનંદ થાય છે. તમારું નામ શું છે ભાઈ? મારું નામ રાકેશ. રાકેશભાઈ? હા, ગુજરી. ગુજરિયા? ગુજરિયા. રાકેશભાઈ ગુજરિયા, તમારી સાથે મુલાકાત કરાવવા બદલ અમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ. તો મિત્રો એમ કહેવાય કે આ જંગલ સલો થઈ ગયું છે ને, લોકો જો આવી રીતના સુલા કરીને પોતપોતાનું એમ કે રોટલા છે, શાક છે, એવું આવી રીતે જંગલમાં બનાવતા હોય છે. તો આવી રીતે જંગલ હોય ને, પડાવ પણ આમાં જ હોય, બધા તાપડા પાથરીને એમ કહેવાય બેઠા રહે. તો મિત્રો એમ કહેવાય કે પરિક્રમાનો દોર ચાલુ થઈ ગયો છે. દશમને દિવસે 4 વાગ્યા વહેલો એમ કહેવાય ગેટ ખોલી દેવામાં આવ્યો છે. તો આ તમને વ્યવસ્થા જણાવી એક નાની એવી કે ભાઈ પરિક્રમા કેવી રીતે શરૂ થાય છે. તો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને ઘણી ખરી માહિતી અને મજા પણ આવી છે. આવા નવા વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયાને લાઇક કરી દો. તમે લાઇક કરવાનું ભૂલી જાઓ છો તો લાઇક કરી દો, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમારી સાથે અમે એમ કહેવાય કે આખી પરિક્રમાના વિડીયા તમારી સાથે રજૂ કરતા રહીએ. તો હાલો એક નવા વ્લોગ સાથે મળશું ચાહુથી. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, હર હર મહાદેવ, જય ગિરનારી. આવજો.